કોર્પોરેટરના ભાઈને 1 કરોડની ખંડણીની ધમકી મળી. વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીર સિંહના ભાઈને ફોન પર ધમકી મળી હતી. પૈસો કા ઇંતજામ કરો વરના ઘર સે અર્થિયા ઉઠેંગી, આ પ્રકારની તેણે ધમકી આપી હતી. સીતારામ સિંહને મારી નાખવાની ધમકી મળતા ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી. 12 જૂન બાદ ફરી 14 જૂને ધમકી મળતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, આ સમગ્ર ધમકી મળી તેને લઈને કોઈ કાર્યવાહી હવે શરૂ થઈ છે ખરી? બિલકુલ, જે રીતે વાત કરીએ કે કાઉન્સિલરના ભાઈને જે રીતે ખંડણીની ધમકી મળી હતી, અગાઉ 12મી તારીખે તેમને ફોન આવ્યો હતો. ત્યારબાદ તેઓએ કોઈ અનનોન નંબર હતો જેના કારણે ફ્રોડ કરનાર કોઈ વ્યક્તિનો ફોન હોય તેવું સમજી તેમણે ગણકાર્યું નહોતું, પરંતુ 14 તારીખે ફરી તેઓને ફોન આવતા ફોનમાં ખંડણીખોરે જણાવ્યું હતું કે જો તમે 1 કરોડ રૂપિયા પૂરા નહીં કરે અથવા તો તેઓની માંગણી પૂરી નહીં કરે તો તેમના પૂરા પરિવારને મારી નાખવામાં આવશે. અને જે ધમકી આપવામાં આવી છે જેને લઈને કાઉન્સિલરે તપાસ શરૂ કરી છે અને કાઉન્સિલર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે આરોપી કોણ છે તેના માટેની તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ જો વાત કરીએ તો આરોપીએ જે દુકાનદાર છે સંતરામસિંહ તેમને પણ મેસેજ પણ કર્યો હતો. મેસેજમાં લખેલું હતું કે તમને વારંવાર કોલ કરેલ છે, તમને ધમકી પણ આપેલી છે, તેમ છતાં તમે કશું કરતા નથી, પરંતુ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોઈ પણ પ્રકારનું કૃત્ય અમે તમારા પરિવારજન સાથે કરી શકીએ છીએ, આ પ્રકારની વાત જાણવા મળતા તેમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે મેસેજ કર્યો હતો તે મેસેજમાં લખાવ્યું હતું કે 1 કરોડ રૂપિયા તૈયાર રખના, નહીં તો આપકા પૂરા કામ તમામ કર દુંગા ઓર વિક્રમ કા કામ તમામ હો જાયેગા, આ પ્રકારની ધમકી મળી હતી જેને લઈને મેસેજ ફોન આવેલો હતો. તે ફોન અને તેના પુરાવા સહિત તમામ વસ્તુઓ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે અને આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આ બાબતને લઈને સંપૂર્ણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ સમગ્ર મામલે હવે તપાસ બાદ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. પણ વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને ફોનથી આ ધમકી મળી કે પૈસો કા ઇંતજામ કરો વરના ઘર સે અર્થિયા ઉઠેગી. અને ત્યારબાદ આ સમગ્ર મામલે સીતારામસિંહને મારી નાખવાની ધમકી મળતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ.